धोरण 12 कॉमर्स की अंदर वाणिज्य व्यवस्था अने संचालन विषय में प्रकरण नंबर 6 दोरवणी एनी आपणे शुरुआत करी थी। पाछला लेक्चर की अंदर माहिती संचारना प्रकारों एनी आपणे चर्चा करी थी। कोष्टकनी मदद थी आपणे अलग अलग रीते माहिती संचार कई रीते करी शकाय एना प्रकारों कया कया होई शके एनी आपणे चर्चा करी थी। आजे वैदिक अने अवैधिक माहिती संचार कोने कहेवाय एनी आपणे चर्चा करवा जई रह्या छीए। वैदिक के औपचारिक अने अवैधिक के अनौपचारिक, विधिसरनू जे होय नीति नियम मुजबनू होय एने औपचारिक कहेवाय अथवा तो वैदिक कहेवाय। अगाउथी प्लानिंग करी आयोजन करी नियम प्रमाणेनो जे माहिती संचार करवामां आवे એ કેવો છે? વૈદિક માહિતી સંચાર। દાખલા તરીકે આપણે આપણા ઉપરી અધિકારી જોડે વાત કરવી હોય, આપણે આપણા ઉપરી અધિકારીને કોઈ પ્રશ્નની રજૂઆત કરવી હોય તો નિયમ પ્રમાણે કરી શકાય, પ્રોટોકોલ જાળવવો પડે, નિયમ જાળવવા પડે, એને વૈદિક માહિતી સંચાર કહેવાય। આપણે આપણા મિત્ર મંડળમાં વાત કરતા હોય અને જે માહિતી સંચાર થાય એમાં કોઈ પણ પ્રકારના નીતિ નિયમ હોતા નથી એને અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર કહેવામાં આવશે। બરાબર, ફેમિલી મેમ્બરમાં ઘરે પણ જે કુટુંબના સભ્યો છે એમાં આપણે વાત કરતા હોય તો એ અવૈધિક હોય, અવૈધિક માહિતી સંચાર કહેવાય। વિસ્તારપૂર્વક આપણે એને સમજીએ। પહેલું છે વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર। જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહે છે। આપણા ધંધાના હેતુઓ સિદ્ધ કરવા માટે નીતિ નિયમો ઉપર આધારિત જે માહિતી સંચાર કરવામાં આવે એને વૈધિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે। નિયમ જ હોય કે ભાઈ કામ પૂરું થઈ જાય પછી તળ સપાટીના કર્મચારીઓએ મધ્ય સપાટીએ કામ કરતા જે ઉપરી અધિકારીઓ છે એની સાથે જ એને માહિતી સંચાર કરવાનો હોય, એને જેણે રિપોર્ટિંગ કરવાનું હોય કે અહેવાલ જે છે એ સુપ્રત કરાવવાનો હોય, આવો નિયમ હોય તો નીતિ નિયમ મુજબ જે માહિતી સંચાર કરવામાં આવે એને વૈદિક કે ઔપચારિક માહિતી સંચાર કહેવામાં આવે છે। આ માહિતી સંચારમાં વ્યવસ્થામાં ઉપરી અને તેના કર્મચારીઓ સીધી રીતે સંકળાયેલા હોય છે। આવા પ્રકારના માહિતી સંચારની અંદર કર્મચારીઓ તેના ઉપરી અધિકારી સાથે સીધી રીતે જોડાયેલા હોય છે, એટલે કે વૈધિક રીતે નિયમ મુજબ। આપણે જે વ્યવસ્થાતંત્ર જોયું તો એ વ્યવસ્થાતંત્રના માળખાની અંદર કેમ ગોઠવાયેલું હોય ઉપરથી નીચે, એવી રીતે કર્મચારીઓ સીધી રીતે એના જે ઉપરી અધિકારીઓ છે એના સંપર્કમાં હોય અને એની સાથે એણે માહિતી સંચાર કરવાનો હોય, તેનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે। આ પ્રકારનો માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય છે। આવા પ્રકારનો જે માહિતી સંચાર છે એ સામાન્ય રીતે લેખિત સ્વરૂપમાં હોય, નિયમ પ્રમાણે હોય અને લેખિતમાં હોય। વૈદિક માહિતી સંચાર સમજવામાં સ્પષ્ટ અને સરળ હોય છે। કેમ? તો કે લખેલું હોય, બધાએ નીતિ નિયમ મુજબ જ માહિતી આપવાની હોય, માહિતી સંચાર કરવાનો હોય, એટલે બધું સ્પષ્ટ હોય અને સમજવામાં પણ આ માહિતી સંચાર સરળ હોય। તેમાં માહિતી કોણ કોને મોકલશે તે અગાઉથી જ નક્કી હોય છે। કોણ કોને માહિતી આપશે, કોણ કોને હુકમ આપશે એ અગાઉથી જ નક્કી કરી નાખવામાં આવેલું હોય છે। માહિતી કયા સ્વરૂપમાં મોકલવામાં આવશે તે પણ નિશ્ચિત હોય છે। કયા સ્વરૂપમાં? લેખિત સ્વરૂપમાં કે મૌખિક સ્વરૂપમાં? સામાન્ય રીતે તો લેખિત સ્વરૂપમાં જ તમારે માહિતી આપવાની હોય, બરાબર, એ પણ અગાઉથી નક્કી કરેલું હોય છે, જે અંગેની વધુ સ્પષ્ટતા નીચેના ઉદાહરણ ઉપરથી થઈ શકે। હવે આ જે માહિતી સંચાર છે વૈદિક, એની સ્પષ્ટતા કરવી હોય તો તમને એના માટે ઉદાહરણ આપેલું છે કે ભાઈ અનિયમિત અને પૂર્વ મંજૂરી વગર ગેરહાજર રહેતા કર્મચારીઓને ચેતવણી રૂપે આપવામાં આવતી નોટિસ કે મેમો। કોઈ કર્મચારીઓ રજા વગર ગેરહાજર રહે તો એને જે નોટિસ આપવામાં આવે, એને જે મેમો આપવામાં આવે એ વૈદિક માહિતી સંચાર છે, અને આ નોટિસ અને મેમો છે એ સામાન્ય રીતે લેખિત સ્વરૂપમાં હોય છે। કર્મચારીને બઢતી કે બદલી માટે ઉપરી અધિકારી તરફથી આપવામાં આવતો લેખિત પત્ર। કર્મચારીને બઢતી આપો કે એને બીજા વિભાગમાં બદલી કરો તો એને જે ઉપરી અધિકારી તરફથી જે પત્ર આપવામાં આવે એ, આ જે ઉદાહરણ છે એ વૈદિક માહિતી સંચારના
ઉદાહરણ છે ટૂંકમાં નીતિ નિયમ મુજબના હોય ત્યાર પછી એની લાક્ષણિકતાઓ આ માહિતી સંચારની વ્યવસ્થા ઉપરી અધિકારી અને તેના કર્મચારીઓ સાથે વૈધિક રીતે સંકળાયેલી હોય છે વૈધિક વ્યવસ્થાતંત્ર એ માળખું આવતું તમારે વ્યવસ્થાતંત્રના પ્રકરણની અંદર બરાબર તો ત્યાં તમે જુઓ કે ભાઈ કર્મચારીઓ જે છે એ એના ઉપરી અધિકારી સાથે કઈ રીતે સંકળાયેલા હોય છે તો વૈધિક રીતે નિયમ મુજબ ઉપરી અધિકારી હોય એના હાથ નીચે કર્મચારીઓ કામ કરતા હોય કર્મચારીઓના હાથ નીચે વળી મજૂર પણ હોય આવું પણ હોઈ શકે બરાબર ઉદ્દેશ સ્પષ્ટપણે અંકુશ અને સંકલનનો હોય છે વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ શું હોય સંકલન અને બધા ઉપર અંકુશ રાખવાનો હોય છે કે ભાઈ નીતિ નિયમ મુજબ કામ થાય છે કે કેમ એ જોવાનો કર્મચારીઓને નિયંત્રણમાં રાખવાનો મુખ્ય ઉદ્દેશ આ માહિતી સંચારનો હોય છે વૈદિક માહિતી સંચાર મહદઅંશે લેખિત સ્વરૂપમાં હોય સામાન્ય રીતે નીતિ નિયમ મુજબનો આ માહિતી સંચાર હોવાથી એ લેખિત સ્વરૂપમાં જોવા મળે છે આવા માહિતી સંચારનો સ્વીકાર વ્યવસ્થાતંત્રની એક નીતિ તરીકે થાય છે એક નીતિ તરીકે ભાઈ નીતિ જોઈ પોલિસી જ બનાવેલી હોય કે ભાઈ કોણ કોને હુકમ આપશે કોને કોના હુકમનું પાલન કરવું કામ પૂરું થઈ જાય પછી કોણે કોને જાણ કરવી કર્મચારીઓને લગતા કોઈ પ્રશ્ન હોય તો એને કોને રજૂઆત કરવી અને એનું નિરાકરણ કોણ લાવશે આ બધું અગાઉથી નક્કી કરેલું હોય બધું અગાઉથી ફિક્સ જ હોય તો આ એક નીતિ તરીકે પણ ધંધાની અંદર સ્વીકારવામાં આવે છે વ્યવસ્થાતંત્રના માળખાને આધારિત હોય છે વ્યવસ્થાતંત્રનું માળખું જેવા પ્રકારનું હોય એવા જ પ્રકારનું આ વૈદિક વ્યવસ્થાતંત્ર વૈદિક માહિતી સંચાર જે છે એ કરવામાં આવે છે જેમ વ્યવસ્થાતંત્રનું માળખું દોરેલું હોય કે કોણ કોને ઓર્ડર આપશે કોણ કોને હુકમ આપશે એમ આમાં પણ અગાઉથી નક્કી થયેલું જ હોય કે કોણે કોની જોડે સીધી રીતે માહિતી સંચાર કરવો કર્મચારીને કોઈ પ્રશ્ન હોય તળ સપાટીના કર્મચારીને કાંઈ પ્રશ્ન હોય તો એ સીધા ઉચ્ચ સપાટીએ કામ કરતા સંચાલકો સાથે વાત કરી શકે નહીં એણે એને માહિતી આપવાની હોય નહીં કે એણે એની સાથે માહિતી સંચાર કરવાનો હોય નહીં તળ સપાટીવાળા કોને કહેશે મધ્ય સપાટીવાળાને અને મધ્ય સપાટીવાળા જે છે એ ત્યાર પછી ઉચ્ચ સપાટીએ રજૂઆત કરશે વૈદિક માહિતી સંચાર ધંધાના ઉદ્દેશોની સિદ્ધિ માટે તૈયાર કરવામાં આવે આપણા ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વૈદિક માહિતી સંચાર જે છે એની રચના કરવામાં આવે છે સમજવામાં સરળ અને સ્પષ્ટ હોય છે કારણ કે લેખિત સ્વરૂપમાં હોય છે બધાને પોતપોતાની જવાબદારી ફરજોની ખબર જ હોય લેખિત સ્વરૂપમાં માહિતી સંચાર થયેલો હોય એટલે દાખલા તરીકે ટાઈમ ટેબલ આપણું જ ટાઈમ ટેબલ જે છે એ જોતા જ બધાને ખબર પડી જાય કારણ કે સમજવામાં સરળ હોય લેખિત સ્વરૂપમાં હોય એટલા માટે ત્યાર પછી અવૈદિક કે અનૌપચારિક માહિતી સંચાર અવૈદિક વૈદિક કરતાં વિરુદ્ધમાં હોય બરાબર વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તેને અવૈદિક માહિતી સંચાર કહેવાય જે માહિતી સંચાર છે એ કર્મચારીઓના અંદરોઅંદરના સંબંધો મિત્રભાવનાથી એકબીજા સાથે જે માનવીય સંબંધો કેળવવામાં આવે અને એના દ્વારા જે માહિતી સંચાર કરવામાં આવે તો એને અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે આ માહિતી સંચાર વધુ પરિવર્તનશીલ અને સરળ હોય છે કારણ કે એમાં નીતિ નિયમ જેવું કાંઈ હોતું નથી એ એકદમ સરળ હોય છે અને પરિવર્તનશીલ પણ હોય છે એવું જરૂરી નથી કે ભાઈ આ રીતે જ વાત કરવી મિત્રતા હોય બરાબર માનવીય સંબંધો એવા હોય અરસપરસ એકબીજા સાથે એને સંબંધો એ પ્રકારના હોય તેમાં નીતિ નિયમ જાળવવા જેવું કાંઈ હોય નહીં એકબીજાની રિસ્પેક્ટથી બરાબર લાગણીથી એકબીજા સાથે માહિતી સંચાર કરતા હોય તે મૌખિક વાતચીત કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય મૌખિક એટલે બોલીને સમજાવી શકાય અને ચહેરાના હાવભાવ કે હાથના હલનચલન દ્વારા પણ તમે સામેવાળાને સમજાવી શકો છો અવૈધિક માહિતી સંચાર વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે વધુ વિશ્વસનીયતા હોય કેમ તો કે મિત્રભાવનાથી એકબીજાના આંતર સંબંધોથી આ માહિતી સંચાર કરવામાં આવે છે એટલે વધારે પ્રમાણમાં સંકલિત પણ હોય અને વિશ્વસનીય પણ હોય છે દાખલા તરીકે કારખાનાનો મેનેજર કામદારોને કામ કરવાની સૂચના આપે સેલ્સ મેનેજર સેલ્સ કાઉન્ટર પાસેથી પસાર થતાં સેલ્સ પ્રેઝન્ટેશન અંગેની માહિતી કે સૂચના છે એ સેલ્સમેનને આપે
કામદારો કામ કરતા હોય ત્યાં એનો સુપરવાઇઝર આટા મારતો હોય તો એ સુપરવાઇઝર જે છે એ કામ કરવાને લગતી એને માહિતી આપે, હસી મજાકમાં એને સૂચના આપી દે. જે જગ્યાએ કાઉન્ટર હોય તો કાઉન્ટર પાસેથી સેલ્સમેન કે કોઈ પસાર થાય તો એની સાથે આપણે વાત કરી લઈએ. તો આ બધો જે માહિતી સંચાર છે કે જે સામાન્ય રીતે લેખિત સ્વરૂપમાં ન હોય, મૌખિકમાં હોય અને કાં તો સાંકેતિક ભાષામાં હોય, એને અવૈધિક કે અનૌપચારિક માહિતી સંચાર તરીકે ઓળખવામાં આવે છે. એની લાક્ષણિકતાઓ માનવ સંબંધો ઉપર આધારિત હોય, માનવને એકબીજા સાથે કેવા સંબંધ છે એના આધારે આ માહિતી સંચાર જે છે એ કરવામાં આવે છે. એકદમ આપણો નજીકનો મિત્ર હોય તો એની યાર આપણે એવી રીતનો માહિતી સંચાર જે છે એ કરતા હોય કે એવી રીતે એની યાર વાતચીત કરતા હોય, ઘરે કુટુંબના સભ્યો યારે વાત કરતા હોય તો એવી રીતે આપણે વાત કરતા હોય, તો એ માનવ સંબંધો ઉપર આધારિત છે. અંકુશ કે આદેશની જરૂર હોતી નથી, એમાં નીતિ નિયમ ન હોય એટલે તમારે કોઈના ઉપર અંકુશ રાખવાની જરૂર નથી અને કોઈને આદેશ આપવાની પણ જરૂર છે નહીં. પરસ્પરના સંબંધોથી આવો માહિતી સંચાર જે છે એ થતો હોય અથવા તો ઉદ્ભવતો હોય છે. મૌખિક કે સાંકેતિક ભાષામાં સમજાવી શકાય, મૌખિક રીતે બોલીને અથવા તો સંકેત આપીને, માથું દુણાવીને, હાથ હલાવીને પણ તમે સામેવાળાને સમજાવી શકો. માનવીય સંબંધો કે મિત્રતા ઉપર આધારિત હોય છે. માણસ માણસ વચ્ચેના સંબંધ, એક કર્મચારીના બીજા કર્મચારી સાથેના જે સંબંધ છે અથવા તો એની એકબીજા સાથેની જે મિત્રતા છે એના આધારે આ માહિતી સંચાર કરવામાં આવે છે. પરિવર્તનશીલ અને સરળ હોય છે, નીતિ નિયમ મુજબનો હોય નહીં, લેખિત સ્વરૂપમાં એ હોય નહીં, એટલે આ માહિતી સંચાર જડનો હોય, પરિવર્તનશીલ હોય. ગમે ત્યારે ગમે તે વ્યક્તિને તમે કોઈ પણ વસ્તુ, કોઈ પણ માહિતી પૂછી શકો છો, કોઈ પણ પ્રશ્નો પણ પૂછી શકો છો, એટલે સરળ સમજવામાં સરળ હોય અને એ પરિવર્તનશીલ પણ હોય છે. આ માહિતી સંચારમાં વિધિને કોઈ મહત્ત્વ નથી. માહિતી સંચારની વિધિ, એની પ્રક્રિયાના સોપાનો આપણે અગાઉ જોયા હતા, તો આ અવૈધિક માહિતી સંચારો એમાં વિધિને અનુસરવાની જરૂર નથી, નિયમ મુજબ ચાલવાની જરૂર હોતી નથી. વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. વ્યવસ્થાતંત્રની અંદર વધુ પ્રમાણમાં સંકલન થાય, એકબીજા સાથે અરસપરસના સંબંધોને હિસાબે વધુ પ્રમાણમાં આપણે સંકલિત કરી શકીએ છીએ અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરે છે. જે વ્યક્તિ સાથે જેવા પ્રકારનો તમારે સંબંધ હોય એવા પ્રકારની એની સાથે વિશ્વસનીયતા, એની માહિતી ઉપર વિશ્વસનીયતા હોય છે. અવૈધિક માહિતી સંચાર એ વૈદિક માહિતી સંચારનો વિકલ્પ નહીં પણ પૂરક છે. વૈદિક માહિતી સંચાર તો હોય જ, લેખિત સ્વરૂપમાં તો હોય જ, અવૈધિક માહિતી સંચાર જે છે એ શું છે એનો વિકલ્પ નથી. એના બદલે વૈદિકની બદલે અવૈધિક માહિતી સંચાર તમે કરી શકો નહીં, એનો પૂરક છે પણ એના સિવાય ચાલે નહીં. તો વૈદિક માહિતી સંચાર તો હોવો જ જોઈએ, એને આધારે તમે અવૈધિક માહિતી સંચાર કરતા હોય. તફાવત આ બંને વચ્ચેનો, વૈદિક માહિતી સંચાર અને અવૈધિક માહિતી સંચાર વચ્ચેનો તફાવત, એમાં પહેલું છે અર્થ. જે માહિતી સંચાર ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્રના નીતિ નિયમો ઉપર આધારિત હોય તેને વૈદિક માહિતી સંચાર કહે છે. અગાઉ પણ હમણાં જ જોયું આપણે કે ભાઈ જે ધંધાના ઉદ્દેશો સિદ્ધ કરવા માટે વિધિસર રીતે નીતિ નિયમ મુજબ જે માહિતી સંચાર કરવામાં આવે એને વૈદિક માહિતી સંચાર કહે છે. અવૈધિક માહિતી સંચાર તો કે માહિતી સંચાર છે એ વ્યવસ્થાતંત્રમાં કામ કરતા કર્મચારીઓ વચ્ચેના માનવીય સંબંધો અને મિત્રતા ઉપર આધારિત હોય તો તેને અવૈધિક માહિતી સંચાર કહેવાય. મિત્રતા ઉપર, માનવીય સંબંધો ઉપર આધારિત હોય છે. ઉદ્દેશ, વૈદિક માહિતી સંચારનો ઉદ્દેશ અંકુશ અને સંકલનનો હોય છે. નીતિ નિયમ મુજબનો હોય એટલે અંકુશ રાખવા માટે કર્મચારીઓ ઉપર અને કર્મચારીઓના કામનું સંકલન કરવા માટે વૈદિક માહિતી સંચાર કરવામાં આવે છે. જ્યારે અવૈધિક માહિતી સંચારનો ઉદ્દેશ વ્યવસ્થાતંત્રને વધુ સંકલિત અને વધુ વિશ્વસનીયતા પ્રદાન કરવાનો હોય છે. વધુ સંકલન થાય એકબીજા સાથેના સંબંધોના હિસાબે, એકબીજા ઉપર વિશ્વસનીયતા જળવાય એ પ્રકારનો ઉદ્દેશ છે એ અવૈધિક માહિતી સંચારનો હોય છે. ત્યાર પછી આધાર, બે વ્યક્તિઓ વ્યવસ્થાતંત્રના નીતિ નિયમોને કારણે માહિતીની આપ લે કરે છે. નીતિ નિયમને કારણે બે વ્યક્તિઓ છે એ સંસ્થાની અંદર કે કંપનીની અંદર એકબીજા સાથે માહિતીની આપ લે કરે છે, નિયમ મુજબ માહિતીની આપ લે કરે.
અને અવૈદિક સંચાર જે છે એમાં શું હોય તો કે બે વ્યક્તિઓ પોતાના જે અંગત સંબંધો હોય અથવા તો એની જે મિત્રતા હોય એના કારણે માહિતીની આપ લે કરતા હોય છે. અંકુશ અને દેખરેખ, અંકુશ અને દેખરેખની જરૂર રહી વૈદિક માહિતી સંચારમાં. કેમ? તો કે નીતિ નિયમ મુજબ માહિતી આપવામાં આવે છે કે કેમ, બરાબર એ ધ્યાન રાખવું પડે, અંકુશ રાખવો પડે. જ્યારે અવૈદિક માહિતી સંચારની અંદર અંકુશ કે દેખરેખની જરૂર હોતી નથી. પરિવર્તનશીલ, વૈદિક માહિતી સંચાર જે છે એ ઓછો પરિવર્તનશીલ હોય છે. સામાન્ય રીતે એ લેખિત સ્વરૂપમાં હોય છે અને નીતિ નિયમ મુજબનો હોય છે. એટલા માટે જ્યારે અવૈદિક માહિતી સંચાર જે છે એ વધારે પરિવર્તનશીલ હોય છે, લેખિત સ્વરૂપમાં હોતો નથી. સામાન્ય રીતે મૌખિક અથવા તો સાંકેતિક ભાષામાં અવૈદિક માહિતી સંચાર કરવાનો હોય એટલે એમાં પરિવર્તન હોય છે. સમય, કાર્યસ્થળે અને સમયે વૈદિક માહિતી સંચાર થાય છે. જ્યાં કામ કરવાનું સ્થળ હોય, નીતિ નિયમમાં રહેવાનું હોય ત્યાં વૈદિક માહિતી સંચાર થાય, અને અવૈદિક માહિતી સંચાર ગમે તે સ્થળે, એવું નહીં કે કામના સ્થળે, કાર્ય સિવાયના સ્થળે પણ માહિતી સંચાર જે થાય અથવા તો અવૈદિક માહિતી સંચાર થાય છે. અગાઉથી જાણ, વૈદિક માહિતી સંચારમાં માહિતી મોકલનાર અને મેળવનાર કોણ છે તે માહિતીનું સ્વરૂપ અગાઉથી જ નિશ્ચિત હોય છે. અગાઉથી લેખિત સ્વરૂપની અંદર નીતિ નિયમ મુજબ જાણ કરવાની હોય કે કોણ કોને હુકમ આપશે, કોણ કોની સાથે માહિતી સંચાર કરશે. જ્યારે અવૈદિક માહિતી સંચારની અંદર માહિતીનું સ્વરૂપ કેવા પ્રકારનું છે, વિધિ જે છે એ કઈ રીતે હોય એ અગાઉથી કાંઈ નક્કી હોતી નથી. તમારી અનુકૂળતા, તમારા સામેવાળા સાથેના જે પ્રકારના સંબંધો હોય એને ધ્યાનમાં રાખી સમય અને સંજોગો પ્રમાણે અવૈદિક માહિતી સંચાર જે છે એ કરવામાં આવે છે. અસરકારક માહિતી સંચારના અવરોધો, તમે માહિતી સંચાર કરતા હોય ત્યારે કેવા પ્રકારના અવરોધોનો સામનો કરવો પડે, કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે એ અહીંયા તમને આપેલું છે. માહિતી સંચારની કાર્યક્ષમતાનો આધાર તેની સાથે સંકળાયેલા અધિકારીઓ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ અને નિષ્ઠા પર રહેલો છે. માહિતી સંચારની કાર્યક્ષમતા જે છે એનો સમગ્ર આધાર કોના ઉપર હોય, તો કે માહિતી સંચાર સાથે સંકળાયેલા જે અધિકારીઓ છે એ અને કર્મચારીઓની બુદ્ધિશક્તિ કેવા પ્રકારની છે એના ઉપર માહિતી સંચાર જે છે એની કાર્યક્ષમતાનો આધાર છે. પરંતુ માહિતી સંચાર એ માનવીય પ્રવૃત્તિ હોવાથી માનવીય મર્યાદાઓ જેવી કે લાગણી, ભૂલો, અનુમાનો, અસમજ, અવિશ્વાસ અને ડર વગેરે માહિતી સંચાર વખતે અવરોધકો બને છે. માહિતી સંચાર છે માનવીય પ્રવૃત્તિ છે, માનવી જે છે એ જીવંત વ્યક્તિ છે એટલે એને થોડીક મર્યાદાઓ હોય. આ મર્યાદાઓ જેવી કે લાગણી હોય, ભૂલો થવાની શક્યતા હોય, અનુમાનોને આધારિત માહિતી સંચાર કરવામાં આવે, અસમજ, ગેરસમજ ઊભી થાય, અવિશ્વાસ અને ડર પણ માહિતી સંચારની અંદર ઉદ્ભવે છે. એટલે આવા બધા જે છે પરિબળો એ માહિતી સંચારની અંદર અવરોધ ઊભો કરે છે. આવા અવરોધો નીચે મુજબ છે. ભાઈ તમને આ બધા અવરોધો જે છે એ તમને આપેલા છે. એમાં પહેલું છે સ્પષ્ટ આયોજનનો અભાવ. માહિતી મોકલતા પહેલાં કઈ માહિતી કયા ક્રમમાં કોને મોકલવાની છે તેનું આયોજન કરવામાં ન આવે તો માહિતી આપનાર અયોગ્ય, અસ્પષ્ટ અને અધૂરી માહિતી આપે છે. અસ્પષ્ટ આયોજનનો અભાવ હોય, દાખલા તરીકે કોને કેવા પ્રકારની માહિતી કયા ક્રમમાં મોકલવાની છે એની જો સ્પષ્ટતા કરવામાં આવે નહીં તો જે માહિતી મેળવનાર છે એનામાં ગેરસમજ ઊભી થાય, એ માહિતી અંગે એ સ્પષ્ટ રહેતો નથી, એણે કયું કામ પહેલાં કરવું અથવા તો એનું અર્થઘટન એણે કઈ રીતે કરવું એનો એને ખ્યાલ આવતો નથી, અને માહિતી સંચારની પ્રક્રિયામાં આપણને સફળતા મળતી નથી. ભાષાંતરની ભૂલો, મધ્ય સપાટીએ કાર્ય કરતી વ્યક્તિઓ ઉપરી અધિકારીઓ પાસેથી સંદેશાઓ મેળવે છે. મધ્ય સપાટીએ જે કામ કરતા હોય મેનેજરો અથવા તો વિભાગીય અધિકારીઓ કે વિભાગીય વડાઓ, એ હુકમો અને માહિતી કોની પાસેથી મેળવે, તો કે ઉપરી અધિકારી એના જે હોય ઉચ્ચ સપાટીએ કામ કરતા જે સંચાલકો હોય એની પાસેથી. આવા સંદેશાઓ માતૃભાષામાં ન પણ હોય, હવે ઉપરથી હિન્દીમાં કે ઇંગ્લિશમાં એને કહેવામાં આવ્યું હોય, ગુજરાતી ભાષા માતૃભાષાની અંદર હોય નહીં, બરાબર,
तो आ माहितीनो अर्थघटन करीने माहितीने निचली सपाटी तरफ मोकलवामां आवे त्यारे भाषांतरनी भूलो थवानी शक्यताओ रहेली छे। हवे आपणे तळ सपाटीए गुजरातीमां कहेवानुं छे, आपणे मध्य सपाटीए काम करीए छीए, आपणने जे माहिती आपवामां आवी अंग्रेजीमां आपवामां आवी, तो अंग्रेजीमांथी गुजरातीनो तमे भाषांतर करो तो एमां घणी बधी वखत भूल थवानी शक्यता छे। तो शुं थाय, अर्थघटन जो बराबर नहीं थाय तो कर्मचारीओ ए माहिती समझी शकता नथी अने तमने माहिती संचारनी प्रक्रियामां सफळता मळती नथी। त्यार पछी अस्पष्ट संदेशाओ, माहिती संचारना विविध माध्यमोना उपयोगमां घणी वखत महत्वनी बाबतो अस्पष्ट रीते दर्शावेली होय छे। अस्पष्ट होय, समझी न शकाय ए रीते अस्पष्ट संदेशाओ होय, तमे नुं अर्थघटन करी शको नहीं, द्विअर्थी पण होय, शब्दोनी के वाक्योनी अयोग्य गोठवण होय, व्याकरणनी भूलो पण होय, शब्दो छे योग्य जग्याए वाक्योनी अंदर गोठवायेला न पण होय, संदेशाओमां एक सूत्रता होती नथी, परिणामे आवा संदेशाओ माहिती मेळवनारने स्पष्ट अर्थ आपवामां निष्फळ जाय छे अने माहिती संचार अवरोधाय छे। हवे वाक्य रचना जे होय ए पण योग्य न होय तो सामेवाळी व्यक्ति जे छे ए तमारी माहिती, तमारो संदेशो छे एनुं योग्य रीते स्पष्ट रीते अर्थघटन करी शकती नथी अने आपणो माहिती संचार जे छे एमां शुं थाय, अवरोध ऊभो थाय छे। अस्पष्ट अनुमानो, घणा संदेशाओनो आधार अनुमानो अने पूर्वधारणाओ उपर रहेलो छे कि भाई जो भविष्यमां आवी रीते थशे, भविष्यनी अंदर तेजी आवशे तो आवा प्रकारना कार्यो जे छे करवामां आवशे, आवा अनुमानोने आधारे पण घणीवार माहिती संचार करवामां आवे छे। आ अनुमानो अने पूर्वधारणाओ जे छे ए स्पष्ट कर्या वगर संदेशाओ मोकलवामां आवे के मेळवामां आवे त्यारे संदेशानो अर्थ अने महत्व बदलाई जवानी शक्यता रहे छे। भविष्यना अनुमानो अने धारणाओने आधारे જ્યારે પણ માહિતી સંચાર કરવામાં આવે અને એ ધારણાઓ સ્પષ્ટ કર્યા વગર જો માહિતી મોકલવામાં આવે તો સંદેશાનો અર્થ અને મહત્વ જે છે એ જળવાતું નથી અને માહિતી સંચાર અવરોધાય છે। યોગ્ય સમયનો અભાવ, કેટલીક વાર માહિતીને આધારે નિર્ણયો લેવાના હોય છે અને માહિતી મળ્યા પછી તેનો અમલ કરવાનો હોય છે। ઘણીવાર એવું હોય કે માહિતી મળે ત્યાર પછી નિર્ણય લેવાનો હોય, ઉપરથી ઓર્ડર આપે ત્યાર પછી આપણે નિર્ણય લેવાનો હોય છે, અને ઘણીવાર એવું થાય કે જો એ માહિતી તમને સમયસર ન મળે તો નિર્ણય લેવામાં વિલંબ થાય અને જે ધાર્યું કામ હોય, આપણા જે હેતુઓ હોય એ સિદ્ધ થઈ શકતા નથી અને માહિતી સંચાર જે છે એની અસરકારકતા ઘટે છે। જે નિર્ણય જ્યારે લેવાનો હોય, જે સમયે લેવાનો હોય ત્યારે લેવાય નહીં તો એની અંદર શું થાય, મોડું થાય, લેટ થાય તો ખોટ જવાની શક્યતા પણ રહી છે। તો યોગ્ય સમયનો અભાવ જો હોય તો માહિતી સંચાર અવરોધાય। ત્યાર પછી માહિતીનું અતિભારણ, મોટા એકમોમાં માહિતીની સતત અને અવિરત આપલે થતી હોય છે। મોટા એકમો હોય કે જ્યાં વ્યવહારોની સંખ્યા વધારે હોય ત્યાં સતત માહિતીની આપલે થતી હોય, વધારે પ્રમાણમાં માહિતીની આપલે થતી હોય છે। આવી આપલે કોઈ એક કર્મચારી દ્વારા મેળવવાની કે પૂરી પાડવાની હોય તો કર્મચારી માહિતીની ચોકસાઈ જાળવવાના બદલે પોતાના કામના ભારણના નિકાલ કરવાને પ્રાધાન્ય આપે છે। હવે આવું અતિભારણ હોય માહિતીનું, એક જ કર્મચારી દ્વારા માહિતી મેળવવામાં આવતી હોય, માહિતી પાછી મોકલવામાં આવતી હોય, તો એ જે માહિતી છે એની ચોકસાઈ જાળવવાના બદલે પોતાનું કામ ઝડપથી પૂરું કેમ થાય, પોતાનું કામ ઝડપથી કઈ રીતે પૂરું થઈ જાય એને એ વધારે પ્રાધાન્ય આપે, કારણ કે એને તો હા જુદીમાં 8 કલાકની એની નોકરીમાં બધું કામ પૂરું કરવાનું હોય। તો આવી પરિસ્થિતિની અંદર સમયસર માહિતી યોગ્ય સ્થળે ન પહોંચે તો માહિતી સંચારનો હેતુ છે એ નિષ્ફળ નીવડે છે। કામના અતિભારણને હિસાબે કર્મચારી યોગ્ય સમયે યોગ્ય વિભાગને જો માહિતી મોકલશે નહીં તો શું થાય, માહિતી સંચાર અવરોધાય અને આપણી માહિતી મોકલવાનો જે હેતુ છે એ નિષ્ફળ નીવડે છે। સંદેશા પ્રત્યે દુર્લક્ષ, કેટલીક વાર ઉચ્ચ સંચાલકો કે નીચલી કક્ષાના કર્મચારીઓ સંદેશા પ્રત્યે બેધ્યાન અને બેદરકાર રહે છે, ધ્યાન જ ન આપે, ગમે એટલા હુકમો આપવા છતાં, ગમે એટલી સૂચનાઓ આપવા છતાં ઘણીવાર ઉપરી અધિકારીઓ કે કર્મચારીઓ જે છે એ માહિતી ઉપર ધ્યાન આપતા નથી, એને ઇગ્નોર કરે, બરાબર, એને દુર્લક્ષ એટલે સાઈડમાં રાખે, એને બહુ કંઈ મહત્ત્વ આપે નહીં।
તો કંપની સાચી માહિતીથી વંચિત રહી જાય છે, એટલે કંપની જે છે એને સાચી માહિતી મળે નહીં. આવી માહિતી કે સંદેશા સાંભળવામાં દુર્લક્ષ સેવવાથી માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. ઘણીવાર માહિતીની અંદર અગત્યનું એ જ હોય અને જે અગત્યનું હોય એ જ કહેવામાં ન આવે તો શું થાય, ખોટ જવાની શક્યતા રહે. જે હેતુઓ સિદ્ધ કરવાના હોય એ હેતુઓ સિદ્ધ થઈ શકતા નથી. અયોગ્ય માધ્યમની પસંદગી, માહિતી આપવા અને મેળવવા માટે અમુક માધ્યમોની પસંદગી કરવામાં આવે છે, પરંતુ આવા માધ્યમની પસંદગી યોગ્ય કે અનુરૂપ ન હોય તો માહિતી સંચારમાં અવરોધ ઊભા થાય છે. માહિતી સંચારમાં આપણે અલગ અલગ માધ્યમોનો ઉપયોગ કરીએ માહિતી મોકલવા માટે. હવે જો યોગ્ય માધ્યમ પસંદ ન થાય તો સાચી માહિતી સામેવાળા સુધી પહોંચી શકતી નથી. અવિશ્વાસ અને ડર, જ્યારે વ્યવસ્થાતંત્રમાં અવિશ્વાસ અને ડરનું વાતાવરણ પ્રવર્તતું હોય ત્યારે દરેક સંદેશાને શંકાની દ્રષ્ટિએ જોવામાં આવે છે. કોઈ ઉપર આપણને શંકા હોય કે ખોટું બોલે છે તો દરેક માહિતી જે કંઈ આપે એ આપણે શંકાની નજરથી જોઈએ. ઘણીવાર તમે કોઈ કામની અંદર ભૂલ કરી હોય તો એ ભૂલથી બચવા માટે ડરને હિસાબે તમે સાચી માહિતી આપશો નહીં, આવું પણ બને તો એવા ડરથી શિક્ષા થશે કે દંડ થશે એવા ડરથી સાચી માહિતી છુપાવવામાં આવે અથવા તો માહિતીની અંદર ફેરફાર કરી નાખવામાં આવે. ભૂતકાળમાં સાચી માહિતી આપી અને તેના માઠા પરિણામ સજારૂપે ભોગવવા પડ્યા હતા એવા અનુમાને ને અનુભવોને ધ્યાનમાં લઈ સાચી માહિતી છુપાવવામાં આવે છે. કોઈ મશીન ખરાબ થઈ ગયું હોય, આપણી ભૂલને હિસાબે એવું થયું હોય, બળી ગયું હોય, બગાડ થયો હોય તો ભાઈ ભૂતકાળની અંદર આવું થયું હતું તો આપણી સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લેવામાં આવ્યા હતા એવા ડરથી આપણે માહિતી છુપાવીએ, સાચું ન કહીએ. તો ઘણી બધી વખત આવી જો માહિતી છુપાવવામાં આવે તો પણ આપણા જે ઉદ્દેશો છે એ સિદ્ધ થઈ શકતા નથી. હવે એ બધા અવરોધો જે છે, માહિતી સંચારના અવરોધો, એને દૂર કરવાના ઉપાયો તમને અહીંયા આપેલા છે. પહેલું, માહિતી અવરોધાય નહીં તે રીતે વ્યવસ્થાતંત્રના માળખાને અનુરૂપ માહિતી સંચારના તંત્રને ગોઠવવું જોઈએ. માહિતી સંચાર અવરોધાય નહીં એ રીતે ઉપરથી નીચે, એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી સુધી કોણ કોને કેવી રીતે કયા માધ્યમથી માહિતી આપશે એ વ્યવસ્થાતંત્ર યોગ્ય રીતે ગોઠવાયેલું હોવું જોઈએ. માહિતી આપનાર જે માહિતી આપે એ સ્પષ્ટ હોવી જોઈએ અને માહિતી મેળવનાર જે છે એ સારી રીતે સમજી શકે એ મોકલવી જોઈએ. માહિતી પ્રસારના જુદા જુદા માધ્યમોની અસરકારકતા જુદી જુદી હોવાથી માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. જે માહિતી જે સ્વરૂપે મોકલવાની હોય એને અનુરૂપ માધ્યમની પસંદગી થવી જોઈએ. જો યોગ્ય માધ્યમની પસંદગી ન થાય તો માહિતી પ્રસારણના સંદર્ભમાં યોગ્ય સંદેશા તમે મોકલી શકો નહીં. એટલે ખાસ માહિતી સંચાર કરતા પહેલા એના યોગ્ય માધ્યમની પસંદગી થવી જોઈએ. માહિતી સંચાર એ દ્વિમાર્ગીય પ્રક્રિયા છે. દ્વિમાર્ગીય એટલે કે બોલનાર છે એ સામેવાળાને કહેશે અને સામેવાળો પાછો બોલશે, એ મૂળ માહિતી પાછી જગ્યાએ આવશે. એટલે દ્વિમાર્ગી પ્રક્રિયા હોવાથી માહિતીનો પ્રવાહ બંને તરફ બંને દિશામાં સહેલાઈથી આગળ વધે તેવી વ્યવસ્થા હોવી જોઈએ. માહિતી સંચાર છે દ્વિમાર્ગીય પ્રક્રિયા છે, બંને દિશામાં બંને વ્યક્તિઓ સરળતાથી માહિતી મળે અને સરળતાથી સમજી શકે એવા પ્રકારનો માહિતી સંચાર થવો જોઈએ. માહિતી સંચારની અંદર ખાસ કરીને પરસ્પર એકબીજા ઉપર શ્રદ્ધા અને સહકારની ભાવના હોવી જોઈએ. જો સામેવાળા ઉપર આપણે વિશ્વાસ હોય તો જે માહિતી આપણે માન્ય ગણશું અને એનો સ્વીકાર કરશું. આપણને આપણા ઉપર જો સામેવાળાને વિશ્વાસ હશે, શ્રદ્ધા હશે, ભાવના હશે તો એ સાચી માહિતી આપણી પાસેથી મેળવશે. તો એકબીજા ઉપર વિશ્વાસ હોવો પણ જરૂરી છે. માહિતી પહોંચાડવાના વિવિધ સ્થાનો વચ્ચે માહિતી વહન રેખાઓ બને એટલી ટૂંકી હોવી જોઈએ, વચેટિયાઓ બહુ હોવા જોઈએ નહીં, જેથી કરી માહિતીનો પ્રવાહ અટકી ન જાય અને એની અંદર વિલંબ પણ થાય નહીં. માહિતી સંચારની વ્યવસ્થા ઝડપી હોવી જોઈએ, નિર્ણય લેવાય તરત જ માહિતી મળી જવી જોઈએ, નહીંતર ઘણી વખત વિલંબને હિસાબે પણ ખોટ જાય. માહિતી સંચારની પ્રવૃત્તિ હેતુલક્ષી હોવી જોઈએ, આપણા ધંધાના હેતુઓ જે છે એને અનુરૂપ માહિતી સંચાર થવો જોઈએ. બિનજરૂરી માહિતીનું પ્રસારણ માહિતી સંચારના માધ્યમો ઉપર ભારણ વધારે છે, તેથી યોગ્ય પ્રસારણ હોવું જોઈએ. બિનજરૂરી માહિતી જે છે મોકલવી જોઈએ નહીં, આ પ્રસારણના માધ્યમો ઉપર ભારણ ઊભું કરે અને યોગ્ય માહિતી પહોંચે નહીં. ટૂંકી અને ટચ માહિતી હોવી જોઈએ.
माहिती संचार व्यवस्थानुं समयांतरे मूल्यांकन थवुं जोईए, जेथी बदलाता संजोगोने अनुरूप माहिती संचार व्यवस्था अने साधनोमां फेरफार करी शकाय। समयांतरे आपणे जे माहिती संचार करीए छीए, जे माध्यमोनी मददथी माहिती संचार करीए छीए, એનું મૂલ્યાંકન થતું રહેવું જોઈએ। જો આપણને ક્યાંય ભૂલ લાગે તો એમાં સુધારા વધારા કરવા જોઈએ, જેથી કરી અને આપણો માહિતી સંચાર અવરોધાય નહીં। માહિતી સંચારની સમગ્ર પ્રક્રિયા દરમિયાન માહિતી આપનારનું અંગત હિત કે સ્વાર્થ હોવા જોઈએ નહીં। જ્યારે પણ માહિતી આપવામાં આવે કે સ્વીકારવામાં આવે ત્યારે એ માહિતીની અંદર કોઈ પણ વ્યક્તિનું વ્યક્તિગત હિત કે એનો સ્વાર્થ હોવો જોઈએ નહીં। દાખલા તરીકે માહિતી આપનાર છે એ અમુક માહિતી છુપાવે કે જાણી જોઈને અધૂરી આપે કે વિકૃત રીતે રજૂ કરે, ખોટી રીતે રજૂ કરે, અને સામેવાળા ઉપર એની અસર જે છે એ નકારાત્મક રીતે થશે, તો આવું પણ થવું જોઈએ નહીં। આ પ્રકરણ જે છે, પ્રકરણ નંબર 6, એને અહીંયા આપણે પૂરું કરીએ છીએ। તમારે તમારી પાકી બુકની અંદર આ પ્રકરણ નંબર 6 નું સ્વાધ્યાય જે છે એ લખીને બતાવવાનું રહેશે।